કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આ તારીખ 16 ઓગસ્ટ શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરના નદીપા એટલે કે દેવભાના ચોક વિસ્તારમાં ટીંબાફળીમાં એક મકાનનું રિનોવેશન કામ ચાલુ હતું ત્યારે અચાનક આ મકાન તૂટી પડતા મકાન માલિક તેમજ કામ કરતા કડિયા સહિતના 4 વ્યક્તિ મકાનના કાટબાળમાં દબાઈ ગયા હતા. ખૂબ જ સાંકડા રસ્તા તેમજ શેરીના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. જામનગરના ફાયર બ્રિગેડ તેમજ રિલાયન્સની ફાયર બ્રિગેડ એ ઉપરાંત NDRFની ટીમે ભારે જહેમત પછી કાટમાળમાંથી દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત રાજકોટથી પણ રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી હતી. મકાન માલિક અનવરભાઈ ગંઢાર તેમજ કડિયાઓને બહાર કાઢવા સમયે તેમાંથી નવા નાગનામાં રહેતા અને કડિયા કામ કરતા મોહનભાઈ રાઠોડનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બીજી ડેડ બોડી 5:30 વાગ્યે કાટમાળમાંથી મળી આવતા આ દુર્ઘટનામાં કુલ 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ પાસે તથા સૈનિક ભવન પાસેના રેલવે ટ્રેક પર ઓવરબ્રિજ તથા વિજયનગર પાસેના રેલવે ટ્રેક પાસે અંડરબ્રિજ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. ₹100 કરોડના ખર્ચે આ કામમાં અડધો ખર્ચ રાજ્ય સરકાર તેમજ અડધો ખર્ચ રેલવે વિભાગ ભોગવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ ભવનનું નિર્માણ ખંભાળિયામાં ₹10.5 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ભવનનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતીકાલે 17 ઓગસ્ટે બપોરે 3:30 વાગે કરવામાં આવશે. આ લોકાર્પણ સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી RC ફળદુ, જવાહરભાઈ ચાવડા, પ્રદીપસિંહ જાડેજા, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ સંસદ સભ્ય પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જામનગર શહેર તથા જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણમાં થોડી થોડી વારે હળવા ઝાપટા પડ્યા હતા, જ્યારે જિલ્લાના ધ્રોલ તથા આસપાસના પંથકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવાર અને રવિવારના 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.